હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો એલઆરડીની ભરતીને લઈને બહુ જ મોટા એવા સમાચાર આવી રહ્યા છે. તો શું સમાચાર છે હું તમને સંપૂર્ણપણે માહિતી આપી દઉં છું. જો ચેનલમાં ન હોય તો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે એલઆરડીના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ઓફિશિયલ એમના હેન્ડલ ઉપર માહિતી આપવામાં આવી છે. તો શું છે હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં છું. તો લોકરક્ષકની લેખિત પરીક્ષામાં 40થી વધુ ગુણ આવ્યા હશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તેવી મારા નામે ખોટી ટ્વીટ કરી ઉમેદવારોને ગુમરાહ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી માટે સાયબર સેલ અમદાવાદનો ખૂબ ખૂબ આભાર. તો તમે અહીં જોઈ શકો છો, કોઈ વ્યક્તિ દ્વારા એવી ઓફિશિયલ ટ્વીટ ન હોવા છતાં પણ તેઓએ ખોટી ટ્વીટ બનાવી અને હસમુખ પટેલ સરનું નામ યુઝ કરી તેઓએ કીધું કે 40 ગુણવાળા હશે તેમને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા બોલાવવામાં આવશે. તો જે આ ખોટી માહિતી જે વ્યક્તિએ ફેલાવી હતી તે વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે અને જે પણ આવી ખોટી માહિતી આગળ ફેલાવશે તેઓની પણ યોગ્ય કાર્યવાહી થશે જ મિત્રો, જેથી કરીને એવી ખોટી ગુમરાહ થાય એવી માહિતી ન ફેલાવો. તમને વધુ ને વધુ વ્યૂ મળી જશે ઈજ ને ખાલી, પરંતુ તમે એવી ખોટી માહિતી ન ફેલાવો. ઘણા વિદ્યાર્થીઓ ગુમરાહ થઈ રહ્યા છે. તો તેને લઈને હસમુખ પટેલ સાહેબે કીધું છે કે અમદાવાદ સાયમ ક્રાઇબર દ્વારા તેમને પકડી લેવામાં આવ્યો છે અને તેની ઉપર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે મિત્રો. તો કોઈ પણ હજી હસમુખ પટેલ સાહેબ દ્વારા વેરિફિકેશન માટેનો ટ્વીટ કરવામાં નથી આવ્યું મિત્રો, એટલે કોઈ પણ જગ્યાએ તમે ગુમરાહ ન થતા અને ઓફિશિયલ આવે તો જ તમે જોજો મિત્રો, જેથી કરીને સૌને સરખી અપડેટ મળે. વિદ્યાર્થી ચેનલમાં નવા હોય તો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ હવે નવા વિડીયો.